ड्रग्स नू रैकेट, महिला बनी व्यापारी, घर घर सुधी वेपलो। રાજકોટના લોકો આ મહિલાને સારી રીતે જાણે છે, કારણ કે ગઈકાલથી આ મહિલા ચર્ચામાં આવી છે। આ મહિલા અપરાધની મહારાણી છે, ઘર ઘર સુધી ડ્રગ્સનો વેપાર કરી જાણે છે। આ મહિલા રાજકોટના ગૌલીવાડ કોલેજવાડીમાં રહે છે અને તેનું નામ મીના બાબુ બગડા છે, જેના પર આરોપ છે મ્યાઉ મ્યાઉ નામથી જાણીતા મેફેડ્રોન ડ્રગ્સનું સપ્લાય કરવાનો। આરોપી મીના બગડા ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ડ્રગ્સ સાથે પસાર થતી હોવાની બાતમી મળી હતી, જેને આધારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફ વોચ ગોઠવી બેઠો હતો। ત્યારે આ મહિલા પસાર થતા પોલીસે ઝડપી લીધી હતી। એ દરમિયાન તેની પાસેથી 9.77 ગ્રામ મ્યાઉ મ્યાઉ નામનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે 9.77 ગ્રામ ડ્રગ્સની કિંમત કરાવતા 1,00,000ની કિંમત સામે આવી હતી। પોલીસે બી ડિવિઝન પોલીસમાં મહિલા વિરુદ્ધ એનડીપીએસનો કેસ કરી તપાસ શરૂ કરી છે। કોણ છે અપરાધની મહારાણી? કોણ કરતું હતું હેરાફેરી? પોલીસ તપાસમાં આરોપી મીના બગડા રૈયા રોડ પર રહેતી તેની બહેન સુધા ધમેલિયાને ડ્રગ્સ આપવા લઈ આવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે મીના બગડાની બહેન સુધા સામે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આરોપી મીના કચરો વીણવાનું કામ કરતી હોવાનું સામે આવ્યું છે। જો કે સવાલ એ છે કે કચરો વીણતી મહિલા પાસે 1,00,000નું ડ્રગ્સ આવ્યું ક્યાંથી? હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે। અલગ અલગ રીતે જવાબ આપે છે અને પોતાનો ટાઈમ વેસ્ટ કરે છે અને રિમાન્ડ દરમિયાન અમે ચોક્કસ એ દિશામાં વધુ તપાસ કરશું। ના, હજુ એવું પ્રાથમિક તબક્કે કંઈ મળી આવ્યું નથી। આ 9.77 ગ્રામ છે, એનું અંદાજિત કિંમત 1,00,000 સુધી ગણી શકાય। હાલ પોલીસે મીના બગડાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે। જો કે આરોપી મીના અને પકડાવવાની બાકી આરોપી સુધા બંને ડ્રગ્સ એડિક્ટ છે કે પછી આ ડ્રગ્સ કોલેજિયનોમાં વેચવા માટે લાવ્યા છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। પોલીસે રાજકોટ શહેરમાંથી 1 વર્ષમાં ગાંજો અને ડ્રગ્સ સહિત એનડીપીએસના 20 કેસ દાખલ કર્યા છે। ક્રિમિનલ માટે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે રિપોર્ટર શનિ મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ।